જતન સંદર્ભે આપણે શું કરી શકીએ, આપણે કેવા પ્રકારની ભૂમિકાઓ હોવી જોઈએ? તો કે ભારતીય નિધિ વ્યાપાર કાનૂન ઈસવીસન 1876ની અંદર આ કાયદો ઘડવામાં આવ્યો. એ કાયદા મુજબ કોઈ નાગરિકને કોઈ વસ્તુ મળે, એ પોતાનું ઘર હોય કે જાહેર સ્થળ હોય, એ મળે તો તેની જાણ પુરાતત્વ ખાતાને કરવી પડશે, અને જો વસ્તુઓ મળે તો એને સોંપી દેવી પડશે. કોઈ પણ કિંમતી વસ્તુ હોય તો પણ એ પુરાતત્વ ખાતું છે એ લઈ અને કોઈ સંગ્રહાલયની અંદર એ સંગ્રહ કરશે અને જાળવણી કરશે. તો આ ભારતીય નિધિ વ્યાપાર કાનૂન 1876નો એ કાયદો એમ કહે છે. નંબર 2, 1972નો મહત્વનો કાયદો એટલે અતિ મૂલ્યવાન કલાકૃતિને લગતો કાયદો. આ કાયદો એમ કહે છે કે સરકારે વ્યક્તિગત અથવા ખાનગી સંગ્રહાલય છે એની જાળવણી છે, એ જાળવણીની માહિતી મેળવી અને એનું જતન અને સંરક્ષણ થાય એને લગતો આ કાયદો ઈસવીસન 1972માં સરકારે કર્યો છે. હવે આ કાયદા અન્વયે હસ્તપ્રત હોય, લખાણ હાથથી લખાયેલી પ્રાચીનતમ કાગળ છે એ તૂટી ન જાય એટલે હસ્તપ્રતો છે એની જાળવણી અને સંગ્રહ થાય એના માટેના પ્રયત્ન પણ આ કાયદા અન્વયે જાળવણી થાય છે અને એનું રક્ષણ થાય છે અને સંગ્રહ થાય છે. ત્યાર પછી ઇતિહાસકારો અને સંશોધકોને આ બધી જ ઐતિહાસિક સ્થળોની કોઈ પણ ઐતિહાસિક વસ્તુઓની છે એ માહિતી મળી રહે એટલા માટે પણ આપણા સંગ્રહાલયો છે એનું જતન અને સંરક્ષણ કરવું એ આપણી પવિત્ર ફરજ ગણવામાં આવે છે. હવે ભારતની અંદર આવેલા મહત્વના કઈ સકાય સંગ્રહાલયો, બરાબર, તો આ સંગ્રહાલયો ક્યાં આવેલા છે અને એનું નામ શું એની વાત કરીએ તો રાષ્ટ્રીય સંગ્રહાલય નવી દિલ્હીની અંદર દિલ્હી ખાતે જોવા મળે છે, બનાવવામાં આવે છે. ત્યાર પછી નંબર 2, ભારતીય સંગ્રહાલય કોલકાતાની અંદર બનાવવામાં આવેલું છે અને પશ્ચિમ બંગાળની અંદર રાજ્યની અંદર આ નિર્માણ પામ્યું. ત્યાર પછી છત્રપતિ શિવાજી મહારાજ સંગ્રહાલય છે એ મુંબઈની અંદર આવેલું છે જે મહારાષ્ટ્ર રાજ્યની અંદર બનાવવામાં આવ્યું છે. સાલારગંજ સંગ્રહાલય હૈદરાબાદની અંદર આવેલું છે જે તમારે આંધ્રપ્રદેશની અંદર રાજ્ય દર્શાવવાનું. ત્યાર પછી રાષ્ટ્રીય માનવ સંગ્રહાલય ભોપાલની અંદર આવેલું છે જે મધ્યપ્રદેશની અંદર બનાવવામાં આવેલું છે. ત્યાર પછીના ગુજરાતના કહી શકાય એવા સંગ્રહાલયો જેમાં લાલભાઈ દલપતભાઈ સંગ્રહાલય છે તે અમદાવાદની અંદર બનાવવામાં આવ્યું છે. ત્યાર પછી ગુજરાતનું મહત્વનું કહી શકાય એવું શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર કોબા ગાંધીનગર ખાતે આ સંગ્રહાલય આજે હસ્તપ્રતો જૂની પુરાણી કહી શકાય એવા કાગળ અને પુસ્તકો છે એનું સંગ્રહ કરતું મહત્વનું મ્યુઝિયમ છે. ત્યાર પછી શ્રી હેમચંદ્રાચાર્ય જે વ્યાકરણ ગ્રંથ સર્જન કર્યું હતું એ પાટણની અંદર સંગ્રહાલય આવેલ છે ગુજરાતની અંદર. અને છેલ્લું છે વડોદરા મ્યુઝિયમ છે એ ત્યાં પિક્ચર ગેલેરી પણ જોવા મળે છે અને વડોદરાની અંદર ગુજરાતની અંદર બનાવવામાં આવેલું છે.